ડીમોસ એ સૌરમંડળનો સૌથી નાનો ઉપગ્રહ છે, જે મંગળ ગ્રહનો ઉપગ્રહ છે. અને ગેનીમેડ એ સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે, જે ગુરુ ગ્રહનો ઉપગ્રહ છે. આજે આપણે આ વિડીયોમાં ગ્રહો અને તેના કુદરતી ઉપગ્રહોની ચર્ચા કરશું. સૌરમંડળમાં કુલ 8 ગ્રહો છે, જેમાં બુધ અને શુક્ર આ બે ગ્રહો એવા છે કે જેને એક પણ ઉપગ્રહ નથી. પૃથ્વી ગ્રહને માત્ર એક જ ઉપગ્રહ છે, જેને આપણે ચંદ્ર અથવા તો મૂન તરીકે ઓળખીએ છીએ. લાલ રંગનો દેખાતો મંગળ ગ્રહને મુખ્યત્વે બે ઉપગ્રહો છે, જેમાં ફોબોસ અને ડીમોસનો સમાવેશ થાય છે, જેમાં ડીમોસ એ સૌરમંડળનો સૌથી નાનો ઉપગ્રહ છે. મંગળ પછીનો ગ્રહ છે ગુરુ. ગુરુ એ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે, જેને કુલ 79 જેટલા ઉપગ્રહો છે, જેમાં ગેનીમેડ, આયો, કેલિસ્ટો, યુરોપા વગેરે મુખ્ય ઉપગ્રહોનો સમાવેશ થાય છે, જેમાં ગેનીમેડ એ સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે. આમ સૌરમંડળનો સૌથી નાનો ઉપગ્રહ ડીમોસ છે અને સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ ગેનીમેડ છે. શનિગ્રહ એ સૌરમંડળનો સૌથી સુંદર દેખાતો ગ્રહ છે. શનિગ્રહને કુલ 83 જેટલા ઉપગ્રહો છે, જેમાં ટાઇટન, ફોબ્સ, ડિયોન, રિયા વગેરે મુખ્ય ઉપગ્રહો છે, જેમાં ટાઇટન એ શનિગ્રહનો સૌથી મોટો ઉપગ્રહ છે. ટાઇટન એ સૌરમંડળનો એકમાત્ર એવો ઉપગ્રહ છે જેને પોતાનું સ્થાયી વાયુમંડળ અથવા તો વાતાવરણ છે. ફોબ્સ એ શનિગ્રહનો એવો ઉપગ્રહ છે જે શનિગ્રહની વિરુદ્ધ દિશામાં પરિક્રમા કરે છે. યુરેનસ ગ્રહને કુલ 27 જેટલા ઉપગ્રહો છે, જેમાં ઓરિયલ, મિરંડા અને ટાઇટેનિયા મુખ્ય ઉપગ્રહો છે. નેપ્ચ્યુન ગ્રહ એ સૂર્યની સૌથી દૂરનો ગ્રહ છે, જેને મુખ્યત્વે 14 જેટલા ઉપગ્રહો છે. ટ્રિટોન અને નેરિડ એ નેપ્ચ્યુન ગ્રહના મુખ્ય ઉપગ્રહો છે. ઉપગ્રહોના સંદર્ભમાં કેટલાક પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે, સૌરમંડળનો સૌથી નાનો ઉપગ્રહ કયો છે? તો ડીમોસ એ સૌરમંડળનો સૌથી નાનો ઉપગ્રહ છે. બીજો પ્રશ્ન છે, ફોબોસ અને ડીમોસ એ કયા ગ્રહના ઉપગ્રહો છે? તો ડીમોસ અને ફોબોસ આ બે મંગળ ગ્રહના ઉપગ્રહો છે. ત્રીજો પ્રશ્ન છે, સૌરમંડળના કયા ગ્રહોને એક પણ ઉપગ્રહ નથી? તો સૌરમંડળના બુધ અને શુક્ર આ બે ગ્રહોને એક પણ ઉપગ્રહ નથી. આથી જવાબ આવશે બુધ અને શુક્ર. ચોથો પ્રશ્ન છે, પૃથ્વીને મુખ્યત્વે કેટલા ઉપગ્રહો છે? તો પૃથ્વીને મુખ્યત્વે એક જ ઉપગ્રહ છે, જેને આપણે મૂન અથવા તો ચંદ્ર તરીકે ઓળખીએ છીએ. પાંચમો પ્રશ્ન છે, સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે? તો ગેનીમેડ એ સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે, જે ગુરુ ગ્રહનો ઉપગ્રહ છે. છઠ્ઠો પ્રશ્ન છે, ગેનીમેડ કયા ગ્રહનો ઉપગ્રહ છે? તો ગેનીમેડ એ ગુરુ ગ્રહનો ઉપગ્રહ છે. સાતમો પ્રશ્ન છે, આયો, કેલિસ્ટો, યુરોપા વગેરે કયા ગ્રહના ઉપગ્રહો છે? તો આયો, કેલિસ્ટો, યુરોપા વગેરે ગુરુ ગ્રહના ઉપગ્રહો છે. આઠમો પ્રશ્ન છે, ટાઇટન કયા ગ્રહનો ઉપગ્રહ છે? તો ટાઇટન એ શનિ ગ્રહનો ઉપગ્રહ છે. નવમો પ્રશ્ન છે, શનિ ગ્રહનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે? તો ટાઇટન એ શનિ ગ્રહનો સૌથી મોટો ઉપગ્રહ છે. આથી જવાબ આવશે ટાઇટન. દસમો પ્રશ્ન છે, સૌરમંડળનો એકમાત્ર ઉપગ્રહ જે સ્થાયી વાયુમંડળ ધરાવે છે, તો ટાઇટન એ સ્થાયી વાયુમંડળ ધરાવે છે. આથી જવાબ આવશે ટાઇટન. અગિયારમો પ્રશ્ન છે, ડિયોન, રિયા, ફોબ્સ વગેરે કયા ગ્રહના ઉપગ્રહો છે? તો ડિયોન, રિયા અને ફોબ્સ આ શનિ ગ્રહના ઉપગ્રહો છે. બારમો પ્રશ્ન છે, શનિ ગ્રહનો કયો ઉપગ્રહ શનિ ગ્રહની વિરુદ્ધ દિશામાં પરિક્રમા કરે છે? તો ફોબ્સ એ શનિ ગ્રહની વિરુદ્ધ દિશામાં પરિક્રમા કરે છે. આથી જવાબ આવશે ફોબ્સ. તેરમો પ્રશ્ન છે, ઓરિયલ, મિરંડા અને ટાઇટેનિયા એ કયા ગ્રહના ઉપગ્રહો છે? તો આ બધા ઉપગ્રહો એ યુરેનસ ગ્રહના ઉપગ્રહો છે. ચૌદમો પ્રશ્ન છે, ટ્રિટોન અને નેરિડ એ કયા ગ્રહના ઉપગ્રહો છે? તો ટ્રિટોન અને નેરિડ એ નેપ્ચ્યુન ગ્રહના ઉપગ્રહો છે. જોડકા જોડો. પહેલું છે ગુરુ, તો ગુરુ ગ્રહનો ઉપગ્રહ ગેનીમેડ છે. આથી પહેલામાં આવશે સી. બીજું છે પૃથ્વી, તો ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે. આથી બીજામાં આવશે એ.
ચંદ્ર. ત્રીજું છે મંગળ, તો ફોબોસ એ મંગળનો ઉપગ્રહ છે. આથી ત્રીજામાં આવશે ડી, ફોબોસ. અને ચોથું છે શનિ, તો ટાઇટન એ શનિ ગ્રહનો ઉપગ્રહ છે. તો ચોથામાં આવશે બી, ટાઇટન. સોળમો પ્રશ્ન છે જોડકા જોડો. પહેલું છે ટાઇટન, તો ટાઇટન એ સૌરમંડળનો એવો એકમાત્ર ઉપગ્રહ છે કે જે સ્થાયી વાયુમંડળ ધરાવે છે. આથી પહેલામાં આવશે બી, સ્થાયી વાયુમંડળ. બીજું છે ફોબ્સ, તો ફોબ્સ એ શનિ ગ્રહનો એકમાત્ર ઉપગ્રહ છે જે શનિ ગ્રહની વિરુદ્ધ દિશામાં પરિક્રમા કરે છે. આથી બીજામાં આવશે ડી, શનિ ગ્રહની વિરુદ્ધ દિશામાં પરિક્રમા. ત્રીજો છે ગેનીમેડ, તો ગેનીમેડ એ સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે. આથી ત્રીજામાં આવશે એ, સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ. ચોથું છે ડીમોસ, તો ડીમોસ એ સૌરમંડળનો સૌથી નાનો ઉપગ્રહ છે. આથી ચોથામાં આવશે સી, સૌરમંડળનો સૌથી નાનો ઉપગ્રહ. સત્તરમો પ્રશ્ન છે જોડકા જોડો. પહેલું છે બુધ અને શુક્ર, તો બુધ અને શુક્રને એક પણ ઉપગ્રહ નથી. આથી પહેલામાં આવશે બી, એક પણ ઉપગ્રહ નથી. બીજું છે ગુરુ, તો ગેનીમેડ, આયો અને યુરોપા આ ગુરુ ગ્રહના ઉપગ્રહો છે. આથી બીજામાં આવશે સી, ગેનીમેડ, આયો અને યુરોપા. ત્રીજું છે પૃથ્વી, તો પૃથ્વીનો માત્ર એક જ ઉપગ્રહ છે જેને આપણે ચંદ્ર કહીએ છીએ. આથી ત્રીજામાં આવશે ડી. અને ચોથું છે મંગળ, તો ફોબોસ અને ડીમોસ એ મંગળ ગ્રહના ઉપગ્રહો છે. આથી ચોથામાં આવશે એ, ફોબોસ અને ડીમોસ. અઢારમો પ્રશ્ન છે જોડકા જોડો. પહેલું છે યુરેનસ, તો યુરેનસ ગ્રહના મુખ્ય ઉપગ્રહો છે ઓરિયલ, મિરંડા અને ટાઇટેનિયા. આથી પહેલામાં આવશે બી, ઓરિયલ, મિરંડા અને ટાઇટેનિયા. બીજું છે નેપચ્યુન, તો ટ્રિટોન અને નેરિડ એ નેપચ્યુન ગ્રહના મુખ્ય ઉપગ્રહો છે. આથી બીજામાં આવશે ડી, ટ્રિટોન અને નેરિડ. ત્રીજું છે શનિ, તો શનિ ગ્રહના ઉપગ્રહો છે ટાઇટન, ફોબ્સ, ડિયોન અને રિયા. આથી ત્રીજામાં આવશે એ. ચોથું છે મંગળ, તો ફોબોસ અને ડીમોસ એ મંગળ ગ્રહના ઉપગ્રહો છે. આથી ચોથામાં આવશે સી.